ઋતુ પૂર્વે દેખાવા પૂરથી ગાબડા પુરવાની કામગીરી ચાલી રહી હોય તેવા આક્ષેપો થયા છે. ત્યારે પ્રથમ ચોમાસામાં સમગ્ર ગાબડાઓ પુરવાની ગોબાચારીના પર્દાફાશ થાય તો નવાય નહીં, કારણ કે ગાબડા પુરવામાં પણ વેઠ ઉતારવામાં આવી રહી હોય તેવા આક્ષેપો થયા છે. સમગ્ર ભરૂચ શહેરમાં બિસ્માર બની ગયેલા માર્ગો ઉપર ગાબડા પુરવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ વિવિધ વિસ્તારોમાં ગાબડા પુરવામાં પણ ગોબાચારી થઈ રહી છે. ત્યારે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 5 અને 6 ના વિસ્તારોમાં ગાબડા પુરવાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદી ઋતુમાં પ્રથમ વરસાદી ઝાપટામાં જ પુનઃ માર્ગ બિસ્માર બની જાય અને વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે. હું સજલ દેસાઈ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય ભજન દળ ભરૂચ. ખાસ જોવું રહ્યું કે આજે આપણે વોર્ડ નંબર 5ની મુલાકાત માટે આવ્યા છે, જ્યાં વિસ્તાર છે સળંગા રસ્તો છે, મેઇન રસ્તાની પરથી આપણે આજે ત્યાં તમે રસ્તો જોઈ રહ્યો છો. જે બી પાઇપલાઇનો 2-3 મહિના પહેલાં જે નંખાય છે એના અનુસંધાનમાં જે કામ થવું જોઈએ, બહારનો જે મેઇન રોડ છે તે RCCનો હતો, એની અંદર પાઇપલાઇન ફિટ કરી અને એ બી એવું એવો છોડી દેવામાં આવ્યો છે. આ ગલીની અંદરનો વિસ્તાર છે, તમે જોઈ શકો છો કે અહીંયા ગાડી બી પાઇપલાઇન નાખી છે, ખાલી ઉપર ખાલી મેટલ નાખીને ગ્રીટ નાખીને ચાલી લાગ્યા છે. ખરેખર જે અવડે વાવાઝોડામાં જે વરસાદ અવડે આવ્યો અને વરસાદમાં જે પ્રકારની સ્થિતિ અહીંયા હતી એ તમે જોઈ શકો છો. 15-15, 10-10 ઇંચના લહેરના પાણીને અહીંયા ગાડીથી લહેર નીકળ્યા હતા, ધોધમાર પાણી અહીંયાથી નીકળતું હતું. અહીંયા રેસિડેન્સ ઝોન છે, પૂરેપૂરો પોતાના ઘરો બધાને અહીંયા આવેલા છે. ખાસ જોવું રહ્યું કે વોર્ડ નંબર 5ની અંદર આ વિસ્તાર છે, તો એની અંદર જે પ્રકારનું કામગીરી થવી જોઈએ એ થતી નથી. 3 મહિનાથી આ રોડનું કામ આવું ને આવું જે ખાલી પેજ ઠીંગણા મારીને છોડી દેવામાં આવ્યું છે. પાછળ વરસાદની સિઝન છે, વરસાદ આવી રહ્યો છે, તો આ જો કામ એ રીતે કરવાની તો હું એવું માનતા છું જે અંદર પાઇપલાઇનો નાખેલી છે તો વરસાદના પાણીના ફોર્સથી આ પાઇપલાઇનો સીધી આ ખાડા ખોદીને બહાર જ આવી જશે આમ જ. એટલે જોવું રહ્યું ખાસ કે આના માટે જે પણ કામગીરી થવી જોઈએ એના માટે યોગ્ય ડિસિઝન આપવા જોઈએ, કારણ કે આ જે કામ છે પાછળ ચોમાસું છે એને ધ્યાનમાં રાખીને આ કામ પૂર્ણ થવું જોઈએ. અહીંયા રેસિડન્સ ઝોન છે, બહાર દુકાનો આવેલી છે, જે તે લાગતા વળગતા અધિકારીઓ જે બી લાગતા વળગતા વોર્ડ પ્રમુખો છે એમણે આના માટે ધ્યાન દોરવું જોઈએ અને પ્રમુખશ્રીએ આ બાબતે ધ્યાન રહી અને યોગ્ય કામ કરવું જોઈએ.